એક જણો ઘરે ગયો ને તો બરાબર બપોર અઢી વાગે ઘરે ગયો ખરા તડકાનો અઢી વાગે ઘરે ગયો ને એને જઈને સોફે બેઠો એની ઘરવાળી પાણી લાય પાણી આવીને ઘરવાળી પછી કે જમવાનું તૈયાર કર તો એની ઘરવાળી કે મેં જમવા નથી બનાવ્યું કેમ નથી બનાવ્યું એ કે મેં તમને અગિયાર વાગે ઓફિસે ફોન કર્યો એ કે તે હું ફોન કર્યો કે મેં તમને ફોન કરીને અગિયાર વાગે કીધું તું કે જમવાનું હું બનાવું તો તમે કીધું તું તને મોજ આવે એ બનાય તો પછી કે મને મોજ આવી જ નહીં એ કે જાઓ ક્યાંક હોટલમાંથી લઈ આવો અમુક અમુક ને આમ મોજ જ નથી આવતી હમણાં પતિ પત્ની બે એવા ઝઘડ્યા એવા ઝઘડ્યા એવા ઝઘડ્યા આખો દી નકરી મગજ મારી હાલી ને એનો ઘરવાળો કંટાળી ગયો હા ને ભગવાન કે હે ભગવાન હવે મને લઈ લે તેની ઘરવાળી કે ભગવાન મને લઈ લે તા એની હામુ જોઈને કે ભગવાન તો એ જ કરાય કે એને જ લઈ લેવાય તો એ કરાય હમણાં પતિ પત્ની બાજીએ ને એની ઘરવાળી કે તમે ખોટા છો ઓલો કે તું ખોટી છો ઓલો કે તમે ખોટા છો ઓલી કે તું ખોટી છો બે હામા હામા એકબીજા કે તું ખોટો ઓલી કે તું ખોટી આવું અડધી કલાક સુધી આવ્યું ને પછી બેનનો મગજ યોગ્યો એટલે બેન જેવા ભગવાન પાસે ગયા ને ત્યાં એનો ઘરવાળો હે ભગવાન હું ખોટો હો તો મને લઈ લેજો બેન કે જો હું ખોટી હો ને તો મારો ચૂડલો ભાંગે એવી ખબર નહીં પડતી હમણાં એક જણો છે ને એની ઘરવાળી બહુ મગજમાં માં થઈ ને છૂટા છેડા સુધી વાત પૂગી ગઈ તો બે છે ને વકીલ પાસે ગયા વકીલને ને જઈને કીધું મારે છૂટા છેડા લેવા વકીલ કે એમાં ખર્ચો થાય એ કે ખર્ચો આપવા તૈયાર છું કેટલો ખર્ચો થાય વકીલ કે પચાસ રૂપિયા થાય ઓલો કે યાર એટલા બધા ન હોય કે મારા લગ્ન કે પાંચ માં થયા હતા તો વકીલ કે સસ્તો નો આવું જોઈએ કે સસ્તું તમે કરો ખર્ચો મોંઘો પડે કે પચાસ રૂપિયા દેવા હમણાં એક જણા તેની ઘરવાળી એક ઝાપટ માર્યો એક ઝાપટ મારીને તો પછી બે આકરા પાણી હતા તે બેને તો કેસ ઠપકા દીધો કેસ ઠપકા દીધો ને અને કોર્ટમાં કેસ ગયો અને જજ સાહેબે પૂછો એ કે ભાઈ આ તમે તમારી ઘરવાળીની ઝાપટ મારી છે ઓલો કે હા મારી છે આમ કઈ હાથ ધીને ઉભાઈ રહ્યો હું લકડી જેવો હતો જજ સાહેબને કે હા મારી છે તો જજ સાહેબ કે હજાર રૂપિયા દંડ ભરવો પડશે તો ઓલો ઉભો ઉભો કે સાહેબ હજી એક ઠોકી દઉં એ કે

એક દિન હમણાં એના ઘરવાળા ને કેતા હતા કે તમારા કાન માં કઈક મીઠું મીઠું બોલો ને તો એનો ઘરવાળો કાન પાય છે ને કે સેલ 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 મીઠા ને નમક ને આપડે ઇંગ્લિશ માં સેલ્ટ કે ને સેલ 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 એક કલાક સુધી બોલ્યો આવા અમુક લોભીએ હમણાં એક જજ સાહેબ કોર્ટમાં એક ભાઈ ને કે તમે તમારી ઘર વાળીને ખુરશી કેમ મારી આ ખુરશી મારી તમે આ ખુરશી તૂટી ગઈ બેન એમ કે છે એટલે ઓલો કે હા જસ સાહેબ કે મેં ખુરશી મારી અને તૂટી ગઈ કે પણ એ કે મારે કે ખુરશી એ કરવાની જરૂર નહોતી એ કે હું ખુરશી મારવાની જરૂર નહોતી કે નહીં ખુરશી મારવાની જરૂર હતી પણ ખુરશી તોડવાની જરૂર નહોતી કે એ કે આ ખુરશી તૂટી ગઈ મારે નુકસાન ગયું જજ સાહેબ ને ગુમરો નાખી દેવા જો હમણાં એક બેન બીજા બેનને હમણાં લોકડાઉનમાં બધા બહુ ચર્ચા બહુ થતી હોય તો એક બેન બીજા બેનને કે હે ભાઈ આ તારા વાસણ ને કપડાં એટલા બધા ચોખ્ખા હોય છે ને કે તો મને એમ થાય લાઈન તને પૂછી આવું તો હું તને પૂછવું આવી કે આ વાસણ ને કપડાંની બધું એટલું બધું ચોખ્ખું હોય છે તો આ ધોવા માટે તું કયો સાબુ વાપરશો તો ઓલી બાઈ કે હું સાબુ નથી વાપરતી તો એ કે મારે ધણીને વાપરું બધું અને ઓલે બરમુંડો પહેરીને મંડાણો હોય અને તમે જોજો અમુક અમુક પુરુષો બરમુંડો પહેરે ને બેનો બરમુંડો પહેરે ને તો હારા લાગ્યો પુરુષો બરમુંડો પહેરે ને એટલે છોટું છોટું જેવા લાગે છોટું જેવા હમણાં એક બેન બીજા બેન ને કેલી કેમ દેખાતી નથી કે ક્યાંથી દેખાય જો ખરી આ લોકડાઉન છે ને આમાં કે તારા ભાઈ હામાં ને હામાં કે એ એક એક બાજુ ગેસનો બાટલો એક બાજુ આ તારા ભાઈ કે બે હરખાય કે પણ એ કે તું મારા ભાઈને ગેસના બાટલા કેમ હળખાર છો કે બે હરખા જ છે કે બાટલા ની અંદર ગેસ છે આના પેટમાં ગેસ છે કે એ સાટી સાટી નામ કે આ તો દીવા એક જણો દોર તો દોર

ઘણા ખરા એમ કહે કે ભાઈ અમને ઊંઘ ન આવતી તો રાતે બે અઢી ત્રણ વાગ્યા સુધી અમુક લોકો મોબાઈલમાં ગેમ રમતા હોય તો બરાબર એમ કે અઢી ત્રણ વાગ્યા સુધી મોબાઈલમાં ગેમ રમતો હતો પછી ભૂખ લાગી હવે ભૂખ લાગીને એટલે રાતે પાઉંભાજી બનાવેલા એટલે એણે જોયું લાઈન પાઉં ભાજી પીડ્યા હોય ખાઈ લઉં તો એણે બધે ફાફા મર્યા પણ ભાજી ન મળી પાઉં મળ્યા એટલા બધા ફાફા મર્યા પણ ક્યાંય ભાજી જડી નહીં પાઉં જીડાઈ ગયા પણ પાઉં છે આવ્યો છે ની યાર ખાવા આવી ગયા તો પછી એણે શું કર્યું કે ભાઈ લાઈન ચટણીનો વાટકો ગોતું તે એણે બધે ફાફા માર્યા ને એમાં બરાબર પારિયાણા પાસે એટલો કેવો વાટકો પીડ્યો તો એ બધી મોબાઈલમાં ધ્યાન અને પાઉ એમાં બોળીને ખાવા માંડ્યો તી કે આળું મોળું લાગે છે હવે જોઈ કે ઘરવાળીને કહે ને મોડું લાગે સ્વાદ નથી આવતો તો નહીં ને એમ કે કાલ કોરોનાનો ટેસ્ટ કરાવો તો કે એ લાંબુ થાય કરતાં આપણે કામ કરીએ આમાં લીંબુ બીંબુ થોડુંક નીચે હોય ફ્રીજમાંથી લીંબુ કાપ્યું એ એમાં નાખ્યું પછી આમ થોડુંક તો પછી એને થોડુંક આમ લીંબુ નાખ્યા પછી થોડોક સ્વાદ ફર્યો પછી એમ લાગ્યું કે તીખું કરવા માટે થોડીક ચટણી નાખું તો થોડીક લાલ ચટણી નાખી અંદર અને એ બધું ભેગું કરીને આખો વાટકો એ પાઉ ની ખાઈ ગયો ચાર પાંચ પાઉ ની આખો વાટકો ખાઈ અને ધરાઈને સુઈ ગયો બપોરે બાર વાગે ઉઠ્યો ઉઠ્યો ને એટલે એની ઘરવાળી એની સામું જોઈને કે રાતે તમે ખાધું તું બોલો કે હા શું ખાધું તું એ કે પાઉં પડ્યા હતા ભાજી ચડી નહીં પછી કે ઘણા ફાફા માર્યા મેં કીધું ક્યાંકથી ઓલી લીલી ચટણી મળે તો અહીંયા પારિયાણા પાસે તે વાટકો મૂક્યો તો આમ દેખાય એમ તો મૂકવો જોઈએ ને અડધી કલાકે તો વાટકો જળ્યો એક કે અને પછી એમાંય મને થોડુંક મોળું લાગતું તું મેં એમાં લીંબુ નાખ્યું ને થોડીક ઓળી લાલ ચટણી નાખીને એની ઘરવાળી કે એ ચટણી નહોતી એ લીલી ચટણી નહોતી તો એ માથામાં નાખવાની મહેંદી હતી એ કે એ ઓલા પડે કે આ મેં ના વાઈટકો જ આપતો એમાં અમુક માણસો રહે ખબર જ નથી પડતી હમણાં હું સુરતથી અમદાવાદ જતો હતો ને સુરતથી અમદાવાદ તો બરાબર મારી બાજુમાં એક છોકરો આવ્યો જોવાનીઓ હવે એ સુરતથી ચડ્યો અને કાનમાં ભૂંભળા ભરાવેલા બે કાનની અંદર હાથમાં મોબાઈલ અને આમ બેગ બેગ લગાવેલી અને આવ્યો ને મારી બાજુ બેઠો હું તું ખાલીને જ બેઠેલો એટલે ઓલા કંડક્ટર આવ્યા કે ટિકિટ ટિકિટ આ કે ભરૂચ આપો એક એટલે એ ભરૂચની ટિકિટ લઈને બે ગયો અને મોબાઈલમાં એક ધારો આમ ઊંચું નીચું કાંઈ જોવે જ નહીં હોય એક ધારો મોબાઈલમાં મોબાઈલમાં બીજું કાંઈ એનું ધ્યાન જ નહીં બોલો એમાં ધીમે ધીમે કરતા ભરૂચ આવ્યું ને તો મેં એને કીધું મેં ભાઈ ભરૂચ આવ્યું તો એને કાંઈ ધ્યાન જ ન દીધું કાનમાં પૂમડા ભરાવેલા હતા ને તો કઈ ધ્યાન ન દીધું એમાં એ ભરૂચ ને કરજણ ટોલ નાખ આવ્યું તો એ કરજણ ટોલ નાખ આવ્યું ને તો આમ જોઈને મને કે ભરૂચ આવ્યું ભરૂચ મેં કીધું ભરૂચ તો ક્યારનું વિ ગયું આ કરજણ આવ્યું મેં કીધું આ મોબાઈલ તમને છે ને આગળ બહુ લઈ જાય મેં કીધું કર્યું બહુ આગળ લઈ જાય હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા અગિયાર હજાર રૂપિયા આપો ને એ કે તારે અગિયાર હજાર રૂપિયા ને શું કરવા મારે એક એક ફેસબુકમાં ખાતું ખોલવું છે અરે એ થોડી બેંક છે તેમાં અગિયાર હજાર રૂપિયાનો ખર્ચો થાય ફેસબુકમાં મફત ખાતા ખુલે કે એના અગિયાર હજાર રૂપિયા હોય ઓલા બેન કે અગિયાર હજાર રૂપિયા આપો હોય કે કે ફેસબુકમાં ખાતું ખોલવા માટે પહેલાં મારે મોબાઈલ લેવો પડે અડધા હજાર મોબાઈલ આવે પાંચસો રૂપિયાનું સિમ કાર્ડ આવે તો એ અગિયાર હજાર આપો પછી કે જમકુમાં એ ફોન લીધો એવો ફોન લઈ આવું પછી કે એમાં ખાતું ખોલું બોલું ફેસબુકમાં ખાતું ખોલવા તો અગિયાર હજાર બેંકમાં મફત ખાતા ખોલી દે છે ફેસબુકમાં એક અગિયાર હજાર એક બેન હમણાં એને ઘરવાળાને ઉઠાડ્યો હોવાના પોરમાં દહ વાગ્યામાં ઉઠાડ્યો હવે તો દહ વાગે સવાર થાય છે દહ વાગ્યામાં ઉઠાડ્યો ઊભા થાવ ને આ તમારા મોબાઈલમાં જુઓ ને કે પ્રીતમના મેસેજ આવે એનો ઘરવાળો કે હું વાત કરે જોવા દે જોઈન આમ જોઈન એની ઘરવાળીને કે પ્રીતમ નથી પેટીએમ છે પેટીએમ વાઇસ તો ઘણી બરાબર પેટીએમ ના મેસેજ એ પ્રીતમ પ્રિતમ એક બેન એને ઘરવાળોનો મોબાઈલ લીધો પડ્યો હતો ને તો મોબાઈલ લીધો અને મોબાઈલ લઈને આખો ચેક કર્યો કારણ કે આમાં હું છે પતિદેવના મોબાઈલ બેનો ત્યારે ચેક કરે જ્યારે પતિદેવ બાથરૂમમાં ગયા હોય તો એ બરાબર બેન આમ કહીને નામ બધું ચેક કર્યું ને ત્યાં એનો ઘરવાળો નાઈન નીકળ્યો બહાર તો મોબાઈલ હાથમાં જોઈ ગયો એટલે એનો ઘરવાળો તરત બોલ્યો કા ચેક કરી લીધો આ કે આ ચેક કરી લીધો પણ આમાં મને એક ડાઉટ છે કે હું એ કે આ ફતુ ફોટાવાળો તમને એમ કેમ પૂછે છે કે નાસ્તો કિરાક નહીં એમ ન્યાય બોલો પડી ગયો પછી માવજી પહેલાના સમયમાં બેનો કહેતા હો અહીંયા આપણે ખબર હોય બધાને પહેલાના સમયમાં બેનો છોકરાઓને કહેતા એ મોબાઈલ મૂકી દે અને ભણવામાં ધ્યાન દે મોબાઈલ મૂકી દે ને ભણવામાં ધ્યાન દે હવે હું કે ખબર છે એ મોબાઈલ લે અને ભણવામાં ધ્યાન દે હવે મોબાઈલ નું ભણતર થઈ ગયું હમણાં એક બેન અને બરાબર એમ કહેવાય કે એનો પતિ અને એક છોકરો ત્રણેય માર્કેટમાં ખરીદી કરવા નીકળ્યા ને તો છોકરો છે ને એ એના ટીચરને ભાળી ગયો એટલે એને કીધું મમ્મી મમ્મી જો મારા ટીચર છે સામે તો બરાબર એના ટીચર આવ્યા ને એટલે એના ટીચર જે આવીને ઉભા રહ્યા ને એટલે આ બેને કીધું કે આ મારા હસબન્ડ છે તો ઓલા ટીચર કે હું એને ઓળખું છું એ કે કેવી રીતના ઓળખો છે કે ઓળખું જ નહીં કે આ ઓનલાઈનમાં હું ચિંટુન ભણાવતી ને તો વાહે ઘણી વખત ને પોતા મારતા મેં જોયા છે ક્યારેક ગરમ પોતા મારતા ક્યારેક ઝાડું મારતા હોય છે ઘણી વખત મેં જોયા એ કહેવાય એ કે મને એમ હતો જ તે કે આ ચિંટુના જ પપ્પા છે હમણાં તો એક છોકરો રોતો રોતો ઘરે આવ્યો બોલો રોતો રોતો છોકરો ઘરે આવ્યો ને એના મમ્મી કે બેટા કેમ રો છો એ કે બાજુવાળા વાળા હંસા આંટી છે ને એ આ વરસાદ નું ને એમાં પડી ગયા અરે બેટા હંસા આંટી પડી ગયા હોય તો તારે દાંત કાઢવાના હોય છોકરો કે હું એ જ કરતો હતો છોકરો તો એટલો બધો તોફાન કરતો તો એટલો બધો તોફાન કરતો હતો અમારો બાઘો આવ્યો ભાગા આવીને એક ઝાપટ મારી છોકરાને તો છોકરો રોતો રોતો એને મમ્મી પાસે ગયો ને મમ્મીને બોલાયો કે મમ્મી મમ્મી મને બાગમાં ભાગા કાકાએ માર્યો તો બરાબર એ છોકરો ને એના મમ્મી બે આવ્યા અને એના મમ્મી આવીને બાઘાને કીધું કે આવી રીતના તમે મારા છોકરાને મારો છો તમારા છોકરાને મરાય ભાગો કે ભાભી આ તમારો છોકરો છે બે કે આ મારો તમે એવડા લાગતા નથી કે બોલાજી એને પછી બે છોકરાને મારી ખોટી ખોટી કે કે ફરિયાદો લઈને તમે એક છોકરો આમ ઘૂંટણીયા ફેર આવતો ઘરની અંદર ઘૂંટણીયા ફેર તો ઘૂંટણીયા ફેર આવતો હતો ને તો વાંચ એના બાપાએ કાઠલો પકડે એ ઘૂંટણીયા ફેર કેમ ઘરમાં આવીશું પગેથી હાલી નાઈ ને એ કે બાપા તમે જ કીધું તું પરીક્ષામાં નપાસ થાય ને તો ઘરમાં પગ ન મૂકતો એટલે ઘૂંટણીયા ફેર હમણાં તો એક સ્કૂલની અંદર સાહેબે કીધું કે પરીક્ષા ચાલુ થાય છે બાળક મિત્રો સાંભળો હવે તમારે કાંઈ પૂછવું હોય તો પૂછો આવતીકાલે આપણું પેલું પેપર છે અને તમારે કાંઈ પૂછવું હોય તો પૂછો એક છોકરો ઊભો કે સાહેબ પરીક્ષામાં હું ને બીજી પરીક્ષા જોયું અત્યારે ભણતર ની સામે ગણતર ઓછું થતું જાય છે પેલાના સમય ની અંદર કોઠા ઉજ વાળા વ્યક્તિઓ હતા અને કોઠા ઉજ હતી ભણવાની યાર કોઠા ઉજ અત્યારે એ ઓછું થઈ ગયું હમણાં તો એક જણો બહુ ભણ્યો બહુ ડિગ્રી ઉપર ડિગ્રી એની ઉપર ડિગ્રી એની ઉપર ડિગ્રી જેટલી ડિગ્રી આવતી હોય એટલી બધી ડિગ્રી આપી દઈએ આપણે તો મફત છે ને એ બધી ડિગ્રી લઈ અને પછી ગામડે ગાડી લઈને આવ્યો ફોર વ્હીલ લઈને હવે ફોર વ્હીલ ગામડા બન્યું એવું કે ખાડો આવ્યો ને તો વ્હીલ નીકળી ગયું ચારેય બોલ પડી ગયા તો આ ટેન્શનમાં હવે કે આ ચારેય બોલ પડી ગયા વ્હીલ નીકળી ગયો બોલ લઈ આવવા ક્યાંથી તે ઊભો તો ટેન્શનમાં એમ કે જેક મારીને તો થોડીક વાર થઈને તે એક દાદા સાયકલ લઈને નીકળ્યા તો દાદા આમ ફોર વ્હીલ ફરતો આટો મારીને કે ગગા શું થયું એ કે દાદા તમે જાઓ ને એ કે એ કેતો ખરો થયો હું કે તમને ખબર ન પડે દાદા આ ફોર વ્હીલ છે અરે ભલે ને ફોર વ્હીલરે અમને ખબર શું ન પડે તું કે તો ખરો થયું હું એ કે દાદા જોતા નથી આ વ્હીલ નીકળી ગયું છે ચારે બોલ ખોવાઈ ગયા છે હું ટેન્શનમાં છું કે બોલ લેવું આવું ક્યાંથી તો દાદા કે એમાં ઉપાધિ ન કરવાની હોય તો એ કે ફરતો આટો માર આમ ફરતો આટો માર્યો કે કેટલા વીલ દેખાય તને ઓલો કે તૈયણ વ્હીલ એ કે તૈણ એક એક બોલ કાઢ લે આમાં ફિટ કરી દે કે ઓલો ભણેલો કે દાદા તમને આ વિચાર આવ્યો મને કેમ ના આવ્યો દાદા બોલ્યા ભણતર ની આય રે કોઠા જોઈએ કે ગણતર જોઈએ નકરું ભણતર નો આલે બે ચોપડી ભણ્યા કોઠાવું જોઈએ ભૂકા કાઢી નાખે એ હાણ સામાન નો આવે બોલો હમણાં સાહેબ સ્કૂલ ની અંદર છે ને બોર્ડ ની અંદર લખ્યું બોર્ડ ની અંદર સાહેબે લખ્યું આઈ ડોન્ટ નો હેલે ઠોઠ નિહાળ્યો ને એને ઊભો કર્યો એ ઊભો થા આનું ગુજરાતીમાં શું મતલબ થાય આઈ ડોન્ટ નો તો ઠોઠ નિહાળ્યો એને કાંઈ ખબર જ પડે નહીં એ ઊભો થઈને કે સાહેબ મને નથી ખબર સાહેબ કે વેરી ગુડ આ નથી કે આવડે છે કે બે જાવ એને બીજા ખબર નહોતી બોલો અને એ બોલે કે મને નથી ખબર આઈ ડોંટ નો મતલબ જ એ થાય કે મને ખબર નથી હમણાં બે છોકરા વાત કરતા કે મારા બાપા તો એવા ચિત્રકાર છે એવા ચિત્રકાર છે એવા ચિત્રકાર છે કે કેવા અરે કે એવા ચિત્રકાર છે કે કોઈ માણસનું એવું ચિત્ર બનાવેલું હોય કે ઊભો ઉભો બ્રશ કરતો હોય અને રોતો હોય તો મારા બાપા આમ કહીને આમ પીછી ફેરવે ને તેને હસતો કરી દે અને કોઈ બ્રશ કરતો કરતો હસતો હોય તો મારા બાપા આમ કહીને આમ પીછી ને તેને રોતો કરી દે તો બીજો છોકરો કે આવું તો મારી મમ્મી કે ખાલી હાથમાં જાડું લે ને ક્યાં થઈ જાય કે મારા મમ્મીને પીછી ન ગોતી પડે તારે કરતા તારા બાપા કરતા કે મારા મમ્મી કે મોટા ચિત્રકાર કરતો અને અમુક અમુક મને ઘણા પૂછે કે આ પતિ પત્નીમાં એમ પુરુષ હોય કે ઘરમાં કામ કરે તો મેં કીધું કરતા હોય પુરુષોને ઘરમાં કામ કરવું જોઈએ મને કે એની શરૂઆત ક્યાંથી થાય મેં તો શરૂઆત નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચા બનાવત થાય એની ઘરવાળી હળવેક દિન એમ કે આજ તો તમારા હાથની ચા પીવી છે એટલે ઓલો કે મને નથી આવડતી હું તમને શીખવાડું ને અહીંથી તપેલી લઈ લ્યો આમાં ચા છે આમાં ખાંડ છે અહીંથી આદુ લઈ લ્યો અહીંથી મસાલો લઈ લ્યો ઓલાની એવી સરસ મજાની ચા બનાવતા શીખવાડ દે ને પછી રોજ ત્રણ વાગે એટલે કે કેલીઓ મૂકો ચા છોટું ચા બનાવતા કરી દીધો એક દાદા તેને છોકરાને લઈને નદી કાંઠે ગયા બોલો છોકરાને લઈને હવે છોકરાને લઈને નદી કાંઠે ગયા ને તો બરાબર દાદાને નાહવાનો બહુ શોખ પાણી આવ્યું હતું ને હમણાં તો દાદા નદી કાંઠે ગયા જોયું પછી વિચાર કર્યો કે આ ચંપલ શું કરું એટલે એના છોકરાના છોકરાને કીધું બેટા તું અહીં બે જાય મારા ચંપલનું ધ્યાન રાખજે હું નાવા જાઉં છું અને હું નાઈને આવું ને પતન દસ રૂપિયા દઈશ તો છોકરો કે દાદા તમે કદાચ ડૂબી જાઓ તો દાદી પાસેથી લઈ લો દસ રૂપિયા બોલો દાદા કેન્સલ કરીશું ક્યાંય નાવું જ નથી હમણાં બાઘો મને કેવસાદ આમ જોઈ કે મેં કીધું હું અરે મને કે વરસાદ એવો પડ્યો આ વખતે એવો વરસાદ પડ્યો એવો પડ્યો મેં વરસાદ હારો પડ્યો અરે મને કે વરસાદ પડ્યો એટલે પછી નદી પાણી આવ્યું મેં કીધું એ વાત હાશી મને કે નદી પાણી આવ્યું ને પછી કે હું ગયો પુલ ઉપર હો મને કે મને કે પુલ ઉપર ગયો ને હું કુદરતી દ્રશ્ય હતું કે હું કુદરતની એમ કે આ કરામત છે હું દ્રશ્ય હતું એ કે મને મોજના તોરા મીંડિયા છૂટવા ને હું તો એ કે બ્રિજની પાળી ઉપર ચડી ગયો મેં કીધું હું વાત હા કે બ્રિજની પાળી ઉપર ચડી ગયો હું કુદરતી દ્રશ્ય એ કે મને મોજના તોરા છૂટી ગયા ને મેં મારા ખીચામાંથી કે આમ જો મોબાઈલ કાઢ્યો એ કે મેં તો હું વાત કર મને કે હા મને મોજ એટલીમાં આવીને અને મોબાઈલ કાઢીને આમ આમ સેલ્ફી લેવા ગયો ને ત્યાં પવન આવ્યો એ કે પવન આવ્યો ને એટલે એ મને કે પવન આવ્યો એટલે ધક્કો લાગ્યો તો હું ભફામ દઈને ગયો નદીમાં મેં કીધું તો તો તું પછી બચી ગયો એટલે તને તરતા આવડતું હોય છે ને મન કે રે ના મેં તો તું ડૂબી ન ગયો મને કે હું સપનામાં પડ્યો હતો ને સપનામાં પડે તો ડૂબતા હમણાં એક છોકરો નાનો એવો છે ને દાદા પાઈ ગયો દાદા દાદા દસ રૂપિયા દો ને એના દાદા કે બેટા દસ રૂપિયા માંગશો તું અમારા સમયની અંદર દસ રૂપિયામાં મેં મહિનો ઘર અકાવતા દસ રૂપિયાની અંદર અમે મહિનો ઘર અકાવતા તું અત્યારે દસ રૂપિયા માંગ છું કરવા દસ રૂપિયા છોકરો કે દાદા તમારા સમયની વાત કરોમાં તમારા સમયમાં સીસીટીવી કેમેરા નહોતા લોભિયો અને પાછો છોકરાને બોલો ગાય બેટા અહીંયા આવ છોકરો બોલો બાપા શું છે એ કે જા મોબાઈલ નું રિચાર્જ કુપન લેતો હોય દસ રૂપિયા મહિનો થયો ને તો પતી ગયું બોલો હવે મહિનો દસ રૂપિયાનું કુપન આ કે એમાં કંપની ક્યાંથી હાલે જા બેટા દસ રૂપિયા વાળું કૂપન લેતા હોય તો છોકરો એના બાપાને કે બાપા દસ રૂપિયા આપો કે વગર પૈસા લઈ આવે ને પૈસા પૈસાથી તો આખું ગામ લઈ આવે વગર પૈસા લઈ ને તો મારો છોકરો હાચો અોકરો ભાઈ લોભિયાનો છોકરો કેવો હોય ગયો કલાક પછી કોકે રિચાર્જ કરીને ફેંકી દીધેલું કૂપન હતું ને એ લઈને આવ્યો આવીને કર્યો ગાય કે લ્યો બાપા કુપન લઈ આવ્યો એના બાપા જોઈને કે આ તો સ્ક્રેચ થઈ ગયું છે કોકે વાપરી નાખેલું છે કે કે આનથી રિચાર્જ ન થાય તો એ છોકરાએ કીધું એ કે હારામાં તો આમાં નવું હોય એમાં તો બધાય રિચાર્જ કરે કે આ સ્ક્રેચ કરેલામાં જો તમે રિચાર્જ કરી લો ને તો મારો બાપ હાચો એક જાણ મેં બાળપણની ઈચ્છા હતી તો નાના હતા ઘણાની ઈચ્છા હોય પૂરી થઈ ગઈ હોય અમુકને ફોરવ્લીની ઈચ્છા હોય અમુકને લૂના લેવાની ઈચ્છા હોય બધાની પોતપોતાની ઈચ્છા પૂરી થતી હોય મેં તમારી કોઈ બાળપણની ઈચ્છા હતી મને કે એક ઈચ્છા હતી મેં થું ઈચ્છા હતી મને કે હું નાનો હતો ને ત્યારે કે સાહેબ છે ને કે હું બહુ તોફાની હતો મારા સાહેબ મારા વાળ પકડી અને મને કે મારતા કે વાળ પકડીને મારતા ને ત્યારે મને એવું થતું કે આ વાળ ન હોત તો કેવું સારું હતું એ કે ઈ ઈચ્છા હતી ને હમણાં પૂરી થઈ કે સાવ ટકો હતો બોલે બાર ની અંદર હવે લોકે સડાઈ દીધેલો એ બાર ની અંદર દારૂ પીવા ગયો ને તો એટલો બધો દારૂ પીધો એટલો બધો દારૂ પીધો પછી જમવાનું આવ્યું બધું જઈમો ને પછી જે એની ઉપર આવતું હોય બધું આપણને ખબર નથી તો એ બધું જઈમો કર્યો અને પછી જમી કાઢવી ને વેટર ને બોલો કમોન એટલે વેટર આવ્યો એ કે હું સરસ મજાનો દારૂ હતો મને તો ક્યાં આમ જો નશો ચડી ગયો કે મોજ આવી ગઈ બોલો વેટર કે શાંતિ રાખો હમણાં બિલ આવશે ને નશો ઉતરી જાય ભાઈ એના છોકરાને કહેતા હતા બેટા ડાન્સ બારમાં કોઈ દી નો જવું કેમ એ કે ડાન્સ બાર માં ન જવું કોઈ દિવસ ક્યાંય છોકરાનો મિત્ર બોલ્યો કેમ અંકલ ડાન્સ બાર માં નહીં જવાનું એ કે બેટા ડાન્સ બાર માં કોઈ દી નહીં જવાનું ત્યાં નો જોવાની વસ્તુ જોવા મળે છોકરો કે એમ અને અત્યારે તો આપણે જેમ ના પડો ને એમ હામા કરે તે છોકરો ન ગયો છોકરાનો મિત્ર ગયો બોલો બીજે દિવસે ડાન્સ બારમાં જઈને હાંજે આવ્યો ને એટલે આ છોકરાએ પૂછ્યું કે તું ડાન્સ બારમાં ગયો તો મારા બાપા કહેતા હતા કે ત્યાં ન જોવાની વસ્તુ હોય એ વાત સાચી ઓલો કે હા સાચી ઓ ટકા સાચી કે એવી વસ્તુ તે હું ત્યાં જોઈ જે ન જોવાની હોય એ કે તારા બાપાને જોયા ધીને ડાન્સ બાર મિત્ર હા જોવાની પણ એક ભાઈને દવાખાને દાખલ કર્યા ને તો હું દવાખાને ગયો બોલો ખબર કાઢો આપણે જવું પડે ને તો હું ખબર કાઢવા ગયો તો મેં કીધું મારા ભાઈ આમ તો રેડી કાલ તો મને મહ્યા ને મેં કીધું ઓછી તને શું થઈ ગયું રાતમાં અરે મને કે કાંઈ નહીં આને બેટરી ફૂલ કરવાની આદત તો છે જ ઓલી બેટરી ફૂલ કરવાની આદત તો છે જયગે તો ગયા એ બેટરી ફૂલ કરીને રાતે ધોમ થઈને આવ્યો હોય છે ઘરે આવીને પાછો કહે કે છ મહિનાથી લોકડાઉન હતું ક્યાંય ફરવા નથી ગયા મને ફરવાનું મન થયું છે જય એમ કરીને પંખે ટીંગાડો પાછો કે હવે શરૂ કર પંખો મેં પંખાની સ્વીચ પાડી કે ઘડીક વાર ફર્યોંજન અમદાવાદ હોય બીજે દી મુંબઈ હોય એક રાજકોટ હોય એક જુનાગઢ હોય કોઈ દી ઘરે જ ન હોય બોલો હમણાં હું એના ઘરે ગયો ને તો મેં કીધું ભાભી ક્યાં છે રંજનભાઈ અરે મનકી એ ક્યાં ઘરે હોય એ તો રોજ સફર જ હોય મનકી

તો જેવું કબૂતર ભટકાડું ને તો કબૂતર બેભાન થઈ ગયો કબૂતર બેભાન થઈ ગયું ને એટલે આ ભાઈ બિચારો દૈયાળો તો કાર ઉભી રાખી કબૂતરને લીધું પછી પાણી બાણી છાંટ્યું પછી ઘરે લઈ આવ્યો ઘરે લાવીને કબૂતરને પિંજરામાં પૂર દીધું અને પછી તો એના કામે લાગી ગયો તો હવારમાં કબૂતર ભાંધમાં આવ્યું ને તો પિંજરામાં જોઈને કબૂતરે વિચાર કર્યો કે નક્કી આ કારવાળો ગુજરી ગયો લાગે છે કે આ મને જો જેલમાં નાખી દીધો હોય કે એ આવતો જ નહીં મને એવું જ થાય કે આ મરી જવાવાળા મારે જેલ પિંજરામાં પૂર દીધું છે હવે ભાઈ કાંઈ જેલ નથી પણ સાહેબ આ પંખીની વેદના આપણને અત્યારે લોકડાઉનમાં ખબર પડ્યો હા કારણ કે આપણે પંખીને ને પંખી તો એક તો મુક્ત જીવ પંખી છે કારણ કે પક્ષી છે એને તો આપણે એને છે ને આકાશમાં ઉડવા માટે એને ભગવાને સર્જન કર્યું એની બદલે આપણે એને પિંજરામાં પૂર તો આપણે જયારે પિંજરામાં પુરાણા ને ત્યારે આપણને ખબર પડી કે એની વેદના શું છે કારણ કે માણસ હોય કે પશુ પંખી ગમે હોય એને આમ ફરતું મજા આવે ભાઈ અમેરિકા ગયો ને હમણાં હું અમેરિકા ગયો ને તો અમેરિકા ને પછી મને કીધું કે અમેરિકામાં કંઈક નવી સિસ્ટમની કંઈક વાત કરો અરે મેં કીધું અમેરિકાની હું વાત કરું મને કે હું મેં કીધું અમેરિકાની અંદર એવી ગાડીઓ આવી ગઈ છે કે વગર ડ્રાઈવરે હાલે મન કે અહીંયા ન હાલે કેમ મને કે અહીંયા કોક મારવો કોને ભટકાળે મારવો કોને બાઘો કોકની ફોર વ્હીલ ઉપર બેઠો બોલો ફોર વ્હીલ કોકની પડી હતી ના કે એની બોનેટ ઉપર બેસીને જેમ પોતાની ગાડી હોય એમ બેઠો બેઠો મોબાઈલમાં વાતું કરે ને ઘડીક વાર મોબાઈલ કરે ને એ આરામથી મોજ થી બેઠો તો કોક નીકળે ને એમ જ થાય કે આ બાઘાની ગાડી એક ભાઈ આવ્યા આવીને કે ભાઈ તમારું નામ એ કે મારું નામ બાઘો એ કે તારા બાપાનું નામ એ કે ગોબરભાઈ એટલે ઓલા ઓલા ભાઈએ કીધું કે આ ગાડી છે ને ગોબરભાઈ ની નથી તો એક એક ગુજરાતી આપણો અમેરિકા મોલ ની અંદર ગયો બોલો હવે કે મને નોકરી રાખી લેવો તો ઓલા શેઠ કે ભાઈ હમણાં તો જરૂર નથી પણ તોય તમને એ કે એક દિવસ બે દિવસ રાખી હું જોઈ લઉં કે તમારામાં કેવું ટેલેન્ટ છે એમ એ કે કાંઈ વાંધો નહીં બે ચાર દિવસ તમ તમે મને જોઈ લ્યો મારે એવું કાંઈ નથી તો ઓલો ગુજરાતી ત્યાં નોકરી રહી ગયો સવારે ગયો અને બરાબર એમ કે ખાંજ થઈને એટલે શેઠ આવ્યા શેઠ આવી અને આઠ દસ સેલ્સમેન હતા બધાને ઓફિસમાં બોલાવ્યા એટલે બધાએ સેલ્સમેન ઊભા રહ્યા એટલે એક સેલ્સમેનને પૂછ્યું બોલ આજે તે શું વેપાર કર્યો કેટલા કસ્ટમર એટેન્ડ કર્યા એટલે ઓલો કે સેટ આજે મેં બાર કસ્ટમર એટેન્ડ કર્યા અને પાંત્રીસો ડોલરનો વેપાર કર્યો સાહેબ કે સેટ કે વેરી ગુડ વેરી ગુડ પછી બીજાને પૂછ્યું કે ભાઈ તે કે સેટ આજે મેં તેર કસ્ટમ્બર એટેન્ડ કર્યા અને અઢારસો ડોલરનો વેપાર કર્યો સેટ કે બરાબર છે ત્રીજાને પૂછ્યું કે ભાઈ તે એક આજે મેં એક સત્યાવીસ કસ્ટમ્બર એટેન્ડ કર્યા એ કે અને એમ કહેવાય કે આઠ હજાર ડોલરનો વેપાર કર્યો શેઠ કે વેરી ગુડ પછી આ ગુજરાતીનો વાર આવ્યો એટલે એને પૂછ્યું કે ભાઈ તે શેઠ મેં એક કસ્ટમ્બર એટેન્ડ કર્યું બસ એક પણ શેઠ એ કે વેપાર તો પૂછો એ કે વેપાર કેટલો કર્યો એ કે સિત્તેર હજાર ડોલર હે એક કસ્ટમરને સિત્તેર હજાર ડોલરનો કેવી રીતના વેપાર કર્યો એ કે શેઠ એમાં એવું હતું ને કે એ ભાઈ છે ને એ માછલા પકડવાની જાળ લેવા આવ્યા હતા તો પછી મેં એને કીધું કે ભાઈ જો તમારે માછલા જ પકડવો હોય અને આમ થોડાક આઘા જાઓ ને તો ત્યાં પાણી ઊંડું છે તો ત્યાં તમને વધારે માછલા મળે કે કે અને એને પકડવા માટે માછલાને લલચાવવા માટે ક્યાં ગોળીઓ આપું ને ગોળી પાણીમાં નાખશો ને એટલે બહુ આવશે કે એમ કરીને ગોળીઓના પેકેટ દીધા પછી મેં કીધું કે આમ તમે આગા ને તો ત્યાં પાણી બહુ ઊંડું છે તો બોટમાં જવું પડે તમારે એટલે પછી લાઇટ બોટ આપી કે કે પછી મેં એમ કીધું કે ત્યાં તમે જાઓ એટલે તમારે તણછાદી રોકાવું પડે એટલે તણસાદી રોકવા માટે એક દીધો પછી અંદર જમવાની બધી સામગ્રી બનાવવા માટેનો ગેસનો 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 ચૂ ચૂલો આવે ન અત્યારે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક દીધો પછી એમ કે બધી વસ્તુ દીધી બધા પેકેટ દીધા ને ફૂડ પેકેટ દીધા ને પછી મેં એમને કીધું કે કદાચ તમને રાતે ઠંડી લાગે તો એના માટે જેકેટ આપ્યા પછી એમ કીધું મેં કદાચ તમે બોટની અંદર હો અને કદાચ બોટમાં ક્યાંક વાંધો આવી ગયો અને ઉપર પ્રોબ્લેમ થાય તો તમારે ક્યાંક તમારી સેફ્ટી માટે ક્યાંક જોઈ એટલે એ સેફ્ટીના સાધન કે માછલા પકડવા માટે અને ચાર પાંચ દિવસ ત્યાં રોકાવ તો તમારા અહીંયા ફેમિલી હોય તમારા ઘરના ને તો એના માટે ક્યાંક તો એના માટે એ લોકો પછી બધું એ કે પેકેટ લીધા છોકરા હાટું રમકડા લીધા ને એમ કરીને કે કે સિત્તેર હજારનું બિલ થયું કે સિત્તેર હજાર ડોલર શેઠ કે ઉતારી ઉપર કીધા કે આજથી તને કે આ મોલ નો મેનેજર બનાવી દેવો છે કે એક કસ્ટમર ખાલી કે માછલાની ની જાળ લેવાયો હતો એને તે સિત્તેર હજાર રૂપિયા માલ આપી દીધો ઓલો કે શેઠી માછલાની જાળ લેવા નતો આવ્યો તો અરે એ તો બહાર અહીંયા પેપર લેવા આવ્યો હતો હું ત્યાં ઉભો હતો તો એ કોકની અરે ફોનમાં વાત કરતો હતો કે હમણાં ટાઈમ પાસ નથી થતો એ ક્યાંક તો પછી મેં એને કીધું ટાઈમ પાસ ન થતો હોય ને તો માછલા પકડવાનો શોખ રાખો માસ્ટના તમે પકડશો ને તો તમારો ટાઈમ પર સારો થાય છે એમ કરીને અંદર લઈએ તો ઓલા શેઠ કે તું ઇન્ડિયામાં શું ધંધો કરતો એ કે હું વીમા એજન્ટ જ હોય કે વીમા ઉતારતો હોય કે કાયમી કરી દીધો બોલો મેનેજર બને દીધો બોલો હમણાં એક જણા મારી પહેવા મને કે નવસાદ ભાઈ મેં તો આ બોલો ને મને કે તમે આફ્રિકા જવાના મેં તો આ જવાનો ને

મેં તમારા કૂતરાનું તમારે વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવું છું પણ ક્યાં મેં તમારા કૂતરામાં એવી ખાસિયત શું છે અરે મન કે આ એનું નામ બોલી હગે છે મેં શું વાત કરો મન કે હા આ એનું નામ બોલી હગે છે કે તમે કે તમારા કૂતરાનું નામ શું છે મન કે વાવ 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 પોતે ને પોતે કેવા નામ રાખે બીજાને ગમે છે આમાં એનું વર્લ્ડ રેકોર્ડમાં નામ નથી હમણાં એક જણો સાયકલ લઈને નીકળ્યો ને સાયકલ ફાસો ફાસ જતો છે તો એમાં એક છોકરો વચ્ચે આવ્યો ને તો છોકરાને સાયકલ ભટકાણી હવે આ ભાઈ હોશિયાર હતો એને શું કર્યું ખબર છે એ સાયકલ છોકરાએ ભટકાડી છોકરો દેકારો ન કરે ને એટલે એને સીધી ખીચામાં દહ ની નોટ આપી દીધી લે લે બેટા લે એટલે છોકરાએ દહ રૂપિયા લઈ લીધા ને ઓલા ભાઈને હા જોઈને કે તમે રોજ અહીંથી નીકળો છો ચાલે ભટકાવે એ ગાડી લઈ આવો હપ્તે થી બોલો તો ગાડી લઈને જે પેલો જ દિવસ હતો ને તો રોડ ઉપર નીકળ્યો હવે રોડ ઉપર ગાડી લઈને નીકળ્યો ને તો થોડુંક લીવર વધારે દેવાઈ ગયું તો લીવર વધારે દેવાઈ ગયું ને તો એક ભાઈ આયેલા જ જ બિચારા એની હારે બે પગની વચ્ચે ગાડી ખાલી દીધી બોલો તો ઓલો ભાઈ કે તને દેખાતું નથી કે હું હાલ્યો જાઉં છું ને બે પગની વચ્ચે ગાડી ગાલી દે છે તને શરમ ન થતી એમ કઈ ધના નો કાટલો પગડ્યો તને કે અહીંયા હું દાદાગીરી કરશો અહીંયા મારી સોસાયટી બાજુ આવી કે અહીંયા તું દાદાગીરી કરશો ઓલો આખરે પાણીએ માણ હતો હું તારી સોસાયટી પર હું થોડો બીવું છું કે એની સોસાયટી લઈ ગયા ક્યાં તારી સોસાયટી કે આ સોસાયટી બોલ હવે હું તારે ન્યા પાછો કાટલો પકડ્યો એ કે અહીંયા હું સોસાયટી બહાર એક તમે મારી દાદાગીરી કરવા શીખ્યા મારી સોસાયટી અંદર આવો પછી તમને બતાવી દઉં ઓલો કે કાંઈ નહીં હવે બોલું તો માણ હતો સોસાયટી ની અંદર ગયો ન્યા જઈને કાઠલો પકડ્યો બોલ હવે હું તારે અહીંયા સોસાયટી અંદર હું છે મારા ઘરે આવો તો એ કે બતાવી દઉં ઓલો કે કાંઈ વાંધો ને હાલ તારા ઘરે એને ઘરે ગયા ને ની કાઠલો પકડવા ગયો ને ત્યાં ધનાએ અવાજ મેર્યો એ ધની જો મારો મિત્ર આવ્યો બે રકે બી ચા બનાવી તો બોલો થરી ગયો ને ફરી ગયો હમણાં બાઘો ગાડી લઈને નીકળ્યો ને તો બાઘો જેવો ગાડી લઈને નીકળ્યો ને તો રોડ ઉપર બરાબર એમ કે ગાડી લઈને જતો તો એમાં એક ભાઈ ગાડી ભટકાણી ને તો એ ભાઈનું પેન્ટ ફાટી ગયું હવે પેન્ટ ફાટી ગયું ને એટલે બાઘાનો કાઠલો પકડ્યો ભાઈ એ કે તને ખબર ન જ પડતી અમારું પેન્ટ ફાટી ગયું બાઘો કે સોરી સોરીનો દીકરો થામાં એ કે આ તેરસો રૂપિયાનું પેન્ટ હતું એ લાઈ તેરસો રૂપિયા કાંઈ તો બાઘા એ રૂપિયા પછી આપી દીધા મગજ મારી કરવી પડે એ તેરસો દઈને ઓલો હાલતો થયો ને તો બાઘા એનો કાઠલો પકડ્યો કઈ અહીંયા એ કે મેં તને તેરસો રૂપિયા દઈ દીધા ને એ કે હા પેન્ટ દેતો જા તેરસો રૂપિયા બે હજાર પાસે લાંબા લાંબી વાઈટ વાળા ફટાક્યા હોય બરાબર મોડા ફૂટે પછી ભાઈ એક ભાઈને વરસાદ છે ને આપણે હું કઈ નહીં મેં કેમ મને મારો ઉપવાસ છે તો મેં કીધું શીખી ન ખાતો ભાઈ ઉપવાસ હોય તો હમણાં અમારે એક દાદા ગુજરી ગયા ને તો બાઘો ને ઊંભે ખરેખર ગયા મેં કીધું ભાઈ તું મૂંગો રે જેવું કીધું તું તારે કઈ બોલવું નહીં તારે મૂંગું એવું મને કે થોડું ઘણું તો પૂછવું પડે ને આપણે સમાજમાં રહી તો મેં કીધું પૂછવાની રીતે પૂછજે માર ખાયો એવું ન પૂછતો મન કે વાંધો નહીં અમે ત્યાં જઈને બેઠા એટલે ઓલા ભાઈ આવ્યા એટલે મેં કીધું મેં કીધું દાદા કેવી રીતના ગુજરી ગયા અરે મને કે દાદા આમ તો હાવ નરવા હતા કાંઈ નહીં કે દાદા હવારના પોરમાં ઉઠ્યા ઉઠીને પછી એમ કે બ્રશ બ્રશ કર્યું પછી ચા પાણી નાસ્તો કર્યા પછી કે લાય થેલી હું જરાક શાકભાજી લેતો એ શાકભાજી લેવા ગયા ને બરાબર ઘરની બહાર નીકળ્યા ને તો ઠેબું આવ્યું ને તો પડી ગયા પડી ગયા ને તો પાણો છે ને એ અહીંયા ઘરી ગયો કે કપાળમાં બાઘો કે આંખ જરાક ભાગશાળી હમણાં એક જણો તો ચોર છે ને વકીલ સાહેબ કે વકીલ સાહેબને કે સાહેબ મારે કે એક તમારે ચોરીનો કેસ લડવાનો છે તો વકીલ સાહેબ કે લડી દો એમાં કઈ ના ન હોય કે વકીલ સાહેબ કે ફી થાય ઓલો કે ભાઈ સાહેબ મારી પાસે ફી નથી કે ફી વગર થોડો કેસ લડાય કે ચોરીનો કેસ લડવાનો ફી થાય ચલો ચોર ઊભો ઊભો કે સાહેબ મારી પાસે ફી નથી પણ મારી પાસે નવી કાર છે કે તો વકીલ સાહેબ કે વાંધો નહીં હાલ છે એક બોલ શેનો કેસ લડવાનો છે કે આ કાર ચોરીનો જ લડવાનો છે બોકે કાર ચોરી આવી જ કંઈ આ કાર હમણાં એક કેદી છે ને જેલમાંથી જેવો છૂટ્યો ને એટલે જેલર સાહેબે પછી કીધું ભાઈ તમે છૂટી ગયા છો હવે તો હવે તમે બહાર નીકળીને શું કરશો અરે એક એક જવેલરનું મોટો શોરૂમ ખોલીશ હે હા જવેલરીનો મોટો શોરૂમ ખોલીશ જેલર સાહેબ કે એમાં બહુ બધા પૈસા જોઈએ ઓલો કે ના રે ના બે અથોડા જોઈએ ઓમળા એક જમે માર્કેટમાં ઊભોતો ને પાછો ઊભો ઊભો કે મારું પાકીટ ખોવાઈ ગયું છે અને એમાં વીસ હજાર રૂપિયા હતા જો કોઈ પાકીટ મને પરત કરશે તો હું એને હજાર રૂપિયા આપીશ વાયાથી બીજો કે આપણા બે કે ત્રીજો કે આપણા ત્રણ હરાજી ચાલુ થઈ બોલો આવીને આપણે રાખે લઈ લેવું જ માણસ બોલો હમણાં તો એક જનો કેદી છે ને જેલમાંથી ભાગ્યો બોલો હરિયા તોડીને ભાગ્યો જેલના એમાં પોલીસના મિત્રો સાહેબો એ બધા ગોતી લીધો પકડીને લઈએ આવ્યા પછી કેલા તું આ જેલના હરિયા તોડીને ભાગ્યો હોય કે આ જેલના હરિયા તોડ્યા કેવી રીતના તો કે કહી દઉં કે આ કહી દે કે આ જેલના હરિયા તોડ્યા કેવી રીતના એ કે તમે ઓલી ભાખરી નથી દેતા ભાખરી ભાખરી ની કોરે કોઈ ભાખરી દેવાનું બંધ ભાખરી નહીં ભાખરી હમણાં મારે મકાન રાખવું જ ભાડે તો હું હજી ભાડે જ રહું છું તો મેં કીધું આપણે ભાડે રાખીએ મકાન તો હું મકાન ભાડે રાખવા ગયો મેં કીધું આનું મકાન નું ભાડું હું તો એક દાદા બેઠા હતા મન કે પાંચ હજાર રૂપિયા ભાડું મેં કે દાદા વ્યાજ બી રાખો વ્યાજ બી રાખો મન કે અડતાલીસો રૂપિયા આપજો અઠ્યાવીસ દિવસનો મહિનો એટલે એને અઠ્યાવીસ દિવસનો કહે તેર મહિના કરવા બોલ મેં કીધું દાદા વ્યાજ બી રાખો હું કલાકાર છું મન કે તો તમારે ડિપોઝિટ દેવી પડશે એક જો પોલીસ સ્ટેશનમાં ગયો સાહેબ ફરિયાદ લખી લ્યો કે હું અરે સાહેબ ફરિયાદ લખી લ્યો ધમકી આવે છે કાપી નાખવાની ધમકી આપે છે તો સાહેબ કે ક્યાંથી ધમકી આવે છે કે આ લાઈટ વાળાની ઓફિસ માંથી લાઈટ બિલ ની બોટ કાપી નાખે કાપી નાખે હમણાં તમારો બાઘા ને બાપા કીધું કે જા લાઈટ બિલ ભરી આય તો બાઘો ગયો હવે બાઘો લાઈટ બિલ ભરવા ગયો ને એમાં વચ્ચે જુગા રમતા હતા ત્યાં બે ગયો બાઘો હારી ગયો પૈસા તો ઘરે આવીને એને બાપા કે બેટા લાઈટ બિલ ભર્યું તો બાઘો કે બાપા લાઈટ બિલ તો પછી ભરાશે કેમ કે લોટરીની ટિકિટ લઈ લીધી જોજો તમે આઠ દિવસની અંદર આપણા ઘરની આગળ બોલેરો પડી છે કે આપણને બોલેરો લાગશે એના બાપા કે કાંઈ વાંધો નહીં બોલેરો લાગશે અત્યારે તું લાઈટ બિલ વગર ના ભરી આવ્યો એના બાપાનો મગજ અલી ગયો તો બાઘાને બે ઝાપટ મારી કે બોલેરોનો દીકરો થશે પેલા એ કે લાઈટ બિલ ભરી આવાય નહીં કે લાઈટ બિલ નહીં ભરતો કાપી જાય કે લાઈટ બાઘો કે બાપા શાંતિ રાખો બોલેરો આવવા દો પછી બોલેરો બેહીન લાઈટ બિલ ભરી આવી હાથ આઠ દી છે ને તો હાચીને બોલેરો આવી બોલો તો એને બાપા રાજી થઈ ગયા બોલો બાઘાને વાહો થાપડ્યો વાહ બાઘા વાહ બાઘા તે અંદર થી સાહેબો ઉતરા ને લાઈટ કાપીને વહી ગયા જેવા લાઈટ કાપીને સાહેબ ગયા ને પછી બાપા એ બોલો લીધો બાઘા જે માર્યો છે બાઘો બરાબર બગીચામાં ગયો ને આટો મારવા તો બગીચામાં એક બેન બેઠા હતા તો બાઘો ત્યાં જઈને કે આ તમારી બાજુમાં જગ્યા ખાલી છે કોઈ આવવાનું ન હોય તો હું બેસું તો ઓલા બેન કે તું બેહીને તો આ બાજુની જગ્યા ખાલી થઈ જાય કે એટલો ગંધાતો હોય આઠ આઠ નાતો નથી

એમ કહીને ઓકે કરીને ફોન મૂકી દીધો થોડીક વાર કે હાલો એ સમસ્યાનો તમારો હલ થઈ ગયો હવે બીજી કોઈ સમસ્યા હોય તો બોલો તે વાંચી એક બીજો ઉભો થયો એ કે નેતાજી અમારા ગામમાં એક કંપનીનો ટાવર જ નથી આવતો ટાવર હમણાં તો રોડ ઉપર કુંડાળું થઈ ગયેલું કુંડાળું રોડ ઉપર તે બાઘો ત્યાં ગયો કે આ કુંડાળું છેનું છે શું થયું તો એક જણો કે ભાઈ એક્સિડન્ટ થયું છે તો બાગાન પછી આવો બધો શોખ બહુ ન્યાં સુધી ડાયડું મારો પાડો મીડ્યો એ આગળ જાવ આગળ જાઓ એક્સિડન્ટ થયું મારા બાપા છે તો બધા આમ હટી ગયા પછી જોયું ત્યાં ગધેડો મરેલો પીડ્યો બોલો હું હું ભણતો ને હું તો એ સ્કૂલની અંદર મને સાહેબ ભણાવે ને તો હું બાઘો બે એમ હારે ભણતા તો સાહેબ એમ કહીને આમ નકશો કાઢી અને આખા વર્લ્ડનો નકશો મૂક્યો પછી નકશો મૂક્યા પછી મને ઉભો કર્યો 9 સાત ઉભો થા આમાં અમેરિકા ક્યાં છે બતાવી દે એટલે મેં આમ લાકડીન ટેકે આમ બતાવ્યું મે આ અમેરિકા મને કે વેરી ગુડ બેહી જા પછી બાગાનો ઉભો કર્યો બાગા ઉભો થા અમેરિકાની શોધ કોને કરી બાગો કે 9 બે જ મારી સાહેબ કે 9 કરી નહીં કોલમ્બસે કરી છે બાગો મારી તને મને કે તાર નામ કોલમ્બસ છે મે કેતો મુંડો આલે મુંડો આલે આ કોલમ્બસે કરી શોધ અમેરિકાની અમારે એક વિસલો હતો વિસલો બહુ હો વિસલો એટલો બધો વિસલો આળહુ ને વાત જવા દઉં બોલો એની આળહની તો કોઈ પાર નહીં એવો આળહુડો એમાં વિસલો એટલો બધો આલહુડો ને તો હમણાં દાઢી કરાવવા ગયો બોલો દાઢી કરાવવા ગયો ને તો જઈને ખુરશીમાં બેઠો તો ઓલા કારીગર કે શું કરવું છે દાઢી કરવી છે કે વાળ કાપવા છે કે દાઢી કરવી છે તો કે જરાક મોઢું ઊંચું કરો તો વિસલો કે કામ કરતો વાળ કાપી નાખ હું મોઢું ઓછું નથી કરવું હોય તો કે વાર વાર કાપી કાપી ક્લાસ કપાવીને પછી ઘરે ગયો એની ઘરવાળી કે જો ડાર્લિંગ તારી કરતા દસ વર્ષે નાનો એવું લાગુ છું એની ઘરવાળી કે ટકો કરે એવો હોત ને તો અત્યારે જૈન્મો હોત એવો લાગત બેન મને યાર મેં કીધું બેન મજામાં મને કે મજામાં મે કીધું મારા ભાઈને ઓલી ઓલી આમામા કરવાની આદત હતી આમા આમા કીરા કરતા વાળ ને મેં કીધું આદત છે કે વહી ગઈ અરે મન કે વહી ગઈ મેં તું કેવી રીતના ગઈ અરે મન કે નાખ્યા એક બોલો ટેવ હોય હમણાં મચ્છર મચ્છર અને વાળી કે ડાર્લિંગ હું તને મોટો બંગલો બનાવી દઈશ અમેરિકા સ્વિટરલેન્ડ હોંગકોંગ પટાયા ફરવા લઈ જઈશ ફર્સ્ટ ક્લાસ આપણે મોટી ફોર વ્હીલ લેશું અને આપણે બે માણસ ખૂબ જલસો કરશું તું બોલ ડાર્લિંગ તારે શું જોઈએ બીજું ઓલી મછરી કે તને કેટલી વાર કીધું છે લગ્ન કર્યા માકડે છે ને મચ્છરી ના લગ્ન થાય પછી એમાં પાછા પાણી હોય યાર માકડ ને બે લગ્ન કરી લીધા અને બરાબર થોડોક સમય ગયો ને તો મછરી મરી ગઈ તો પછી બધા ખરખરે તો જાય ને તો બધા માકડ પાસે ખરખરે ગયા કે અમારા મચ્છરી બેન કેવી રીતના ગુજરી ગયા અરે માકડ કે એમાં કાંઈ નહોતું કે કે અમારે બે માણસો ઘર સંસાર હાલતો કે કે પણ આ મનોજભાઈ છે ને એ કે એણે એ કે આ હાસ્યનો પ્રોગ્રામ પોગ્રામ રાખેલો હોય કે હોલની અંદર અને એને હાસ્યનો પ્રોગ્રામ અમને બે ને આમંત્રણ હતું કે તો અમે બે માણસ ગયા એ કે હવે એક કે હું તો જઈને શાંતિથી બેઠો તો કે પણ આ મછરી અમારી હખણી ન રહી કે હવે એમાં બરાબર એ કે એમાં હાસ્યનો પ્રોગ્રામ ને એમાં નવસાદ કોટડીયા કે કલાકાર એ બરાબર એમ કે જોક્સ બોલે એટલે પ્રેક્ષકો તાળી પાડે હવે પ્રેક્ષકો તાળી પાડે એમાં મછલી અમારી ગેલમાં આવી ગઈ એ આમ ઉડવા ગઈ ને ત્યાં જપટમાં આવી ગઈ કે બોલ પછી કે મેં કીધું હતું મછલીને કે ક્યાંય જા ને તાળી પાડી નથી આગું રહેવું પડે પણ એ કે સમજી નહીં કે ત્યાં ઝપટમાં આવી ગઈ નહીં કે એમાં ગુજરી ગઈ કે હવે મારા જેવું ક્યાંક હોય તો કહેજો લ્યો રેડીમેડની દુકાન ખોલી રેડીમેડના કપડાની દુકાન ખોલી એક જણે તો જેવી દુકાન ખોલીને તો બરાબર બધું ઓપનિંગ ઓપનિંગ થયું અમે ગયા પેંડા પેંડા ખાતા પછી ઓપનિંગની અંદર ગયા ને તો ભાગો બધા નજર કરીને કે એક ભૂલ છે એ કે શું ભૂલ છે એ કે આમાં તમે ટ્રાયલ રૂમ જ નથી બનાવ્યું તમારે ટ્રાયલ રૂમ તો જોઈને કો કપડાં રેડીમેડના લેવા આવે તો આમાં તમે ટ્રાય ક્યાં કરાવો તો કે આઈ વાત સાચી અમે એની ઉપર વિચાર કરીએ છીએ કે હવે મારામાં ટ્રાયલ રૂમ બનાવો ક્યાં તો બાઘો કે એમાં વિચાર કાંઈ ન કરવાનો હોય કાં તો કે હાથી લઈ લ્યો કે હાથી ને ટ્રાયલ રૂમ ને હું લેવા દેવાય કે કાંઈ ની હાથી ની દુકાન આડો ઉભો રાખી દેવાય ઓલો કપડાં બદલી લે ત્યાં આડો તો થોડો આખો લઈ લે લેવી હમણાં એક જણો અમારે ત્યાં કપડા વાળા છે તો હવે કપડાં સીવે છે કારીગર છે તો એ ભાઈ વૈયા ગયા ભાગી ગયા બોલો દુકાન બંધ કરીને પંદર વીસ જણા પોલીસ સ્ટેશન ગયા બોલો સાહેબ અમારી ફરિયાદ લખી લ્યો અમારા કપડાં હતી કારીગર ભાગી ગયો કે સાહેબ કે એક પછી એક લાઈનમાં આવો હોય કે ફરિયાદ લખાવવા માટે તો એક પેલો એવો હોય કે બોલ તારું શું લઈ ગયો કારીગર કે મારી ત્રણ જોડી કપડાં લઈ ગયા બીજો બીજાને કીધું તારું શું લઈ ગયા કે મારા બે જબ્ભા લઈ ગયા ત્રીજાને ક્યાં લઈ તારું શું લઈ ગયા ત્રીજો ઉભો ભોગ કે સાહેબ મારું માપ લઈ ગયો સાહેબ બરાબર એમ કે ફાસોફાસ છે ને કામમાં તો મારો માર જતો હતો ને એમાં ફોન આવ્યો તો ઉપાડીને કે આ બોલ હા એક કામ કર તું ગળું કાપી નાખ અને કમર કાપી નાખ હાથ કાપી નાખ હું આવીને ખીચું કાપી હા ને એમાં કોઈ પોલીસ સાહેબ નીકળ્યા ને ભાળી ગયા કાઠલો પકડ્યો ગયા કોનું ગળું કાપું છે કોની કમર કાપી તારે કોના હાથ કાપવા ઓલો કે સાહેબ તમે પેલા સમજો તો ખરા હું કપડા સીવું છું કારીગર છું ઓલાને ને કટિંગ વાળા મેં એમ કીધું તું ગળું કાપ હાથ કાપ હું આવીને ખીચું કાપી સમજ્યા ફેર થઈ જાય ક્યાં પાછો મને કે મને તો આ ચાઈનાની બાયુની દયા આવે છે મેં તો હું દયા આવે મને કે દયા જ આવે ને આ ચાઈનાની બાયુ છે એ એના છોકરાને ભણવા મૂકવા જાતી હશે કે પછી સ્કૂલમાંથી જયારે છોકરા છૂટે તો કે પછી આ ગોતી કેમ હશે કે એનો છોકરો કયો છે મેં કીધું ભાઈ એનો પ્રશ્ન છે એનો રાષ્ટ્રીય પ્રશ્ન છે હમણાં એક પતિ પત્ની એમ કે હોટલમાં જમવા ગયા હવે તમે હોટલમાં તમે જમવા જાઓ ને અને જો તમને એક વાત કહી દો હોટલમાં તમે જમવા જાઓ ને કદાચ તમે ઓર્ડર આપો જમવાનો અને એ જમવાનું આવ્યું હોય ને કદાચ જો ડાળની અંદર જીવડું દેખાય તમને એટલે અહીંયા જો ડાળની અંદર આપણે જીવડું દેખાય ને એટલે એના તો વિડીયો વાયરલ થઈ જાય ન્યૂઝમાં આવી જાય હોટલવાળાને ગઘલાવી નાખે એને દંડ ભરવો પડે એની માટે કાર્યવાહી થાય કારણ કે આ જમવામાં જીવડું આવી ગયું કારણ કેટલો ઓહાપો થાય અને કેટલું એના માટે બ્રેકિંગ ન્યૂઝ બની જાય જો થાળીમાં જીવડું અને આવું જો ચાઈનામાં બને ચાઇનાવાળો ચાઈના જો એક જીવડું હોય તો ચાઇનાવાળો હોટલવાળા ઉપર ગરમ થાય એટલા બધા રૂપિયા એક જ જીવડું અને એને અહીંયા બ્રેકિંગ ન્યૂઝ થઈ જાય એટલા રૂપિયાની થાળી છે ને માત્ર એક જ જીવડું આપવામાં આવ્યું લે કારણ કે મરી ગયા બધું જ થાય બરોબર ખાઈ આખી દુનિયા ભોગવે બોલો ખાધું એને હાથ બધા હમણાં જ એક છોકરી છોકરો બે નવા નવા પ્રેમ માં પડેલા નવા નવા તો છોકરી ને છોકરો નવા નવા પ્રેમ માં પડ્યા ને તો બે હોટલ માં ગયા આપણે હોટલમાં જરાક નાસ્તો બાસ્તો કરી હોટલ માં ગયા એટલે આમ નાસ્તાના ઓર્ડર દેવા ગયા પીઝા ને બર્ગર ને ઓલી શું આમ બ્રેડ દબાવે ને બ્રેડ દબાવે ને એવું ક્યાંક આવે એને એને ઓર્ડર દઈ દીધા ને બધા ઓર્ડર દેવાઈ ગયા અને બરાબર એમ કે બધું આવી ગયું પછી નાસ્તો કરતાં કરતાં છોકરો છોકરીને કે હું તને પ્રેમ કરું છું હું તારી સાથે લગ્ન કરવા માગું છું છોકરી કે ગાંડા આપણે તો જસ્ટ ફ્રેન્ડ છીએ એ કે મારા મનમાં એવું કાંઈ છે જ નહીં બોલ હું તારા માટે બીજું શું કરું તો છોકરો કે કાંઈ નહીં હવે આપણે બે બિલ અડધું અડધું કરી નાખશું તારા માટે મારા માટે તને કાંઈ હોય જ નહીં તો પછી મારે ખોટું દિલ જેવું ગર્લફ્રેન્ડ ને બર્થડે હતો હેપી બર્થડે ડાર્લિંગ એવું લખીને હેપી બર્થડે ડાર્લિંગ અને પછી એમ લખ્યું કે ડાર્લિંગ બોલ હું તને શું ગિફ્ટ આપું હું મારા મિત્ર જેવો એટલો બધો પૈસાવાળો નથી મારા મિત્ર જેવો મારે મોટો બિઝનેસ નથી પણ હું નાની નોકરી કરું છું બોલ ડાર્લિંગ હું તને શું આપું મારા મિત્ર જેવો મારે બંગલો નથી પણ મારે ભાડાનો ફ્લેટ છે બોલ ડાર્લિંગ હું તને શું આપું મારા મિત્ર જેવો મારી પાસે ફોર વ્હીલ નથી ફોર્ચ્યુન પણ મારી પાસે ટુ વ્હીલ છે ઈ લોન ઉપર છે બોલ ડાર્લિંગ હું તને શું આપું ઓલી હામો મેસેજ કર્યો કે તો તારા મિત્રનો નંબર એક છોકરો તો એક છોકરીના પ્રેમમાં ગળા ડૂબ પ્રેમમાં હો એટલો બધો પ્રેમ કરે એટલો બધો પ્રેમ કરે હું તારા વગર નહીં જીવી શકું એવો પ્રેમ કરે છોકરી છોકરી એમાં છોકરીના લગ્ન થઈ ગયા છોકરીના લગ્ન થઈ ગયા આ છોકરો છે ને દેવદાસ બની ગયો ઘરમાં ખૂણામાં બેઠો રે એના મમ્મી કે હાલ જમી લે હું એના વગર નહીં જમું ત્યાં એના બાપા એવાય કે કોના વગર નથી જમવું તો છોકરો કે હું તો આથણાની વાત કરું છું આથણા વગર નહીં જમું ફરી ગયો બોલ ફરી ગયો બાપાનો ભેગી ગયો એક છોકરો એક છોકરીને ક્યાં હું તને પ્રેમ કરું છું અને હું તારા પ્રેમની અંદર પાગલ છું એ છોકરી છે ને ડૉક્ટરનું ભણતી હતી કે હું તને પ્રેમ કરું છું ને તારા પ્રેમની અંદર હું પાગલ છું છોકરી કે એટલે જ હું પાગલની ડૉક્ટર બનવાની છે પાગલ છે એટલે પાગલની ડૉક્ટર છે હમણાં એક જણો તો પ્રેમમાં પડ્યો ને તો મેં એને કીધું મેરદા તું જેને તારી ગર્લફ્રેન્ડ બનાવીને તું પ્રેમમાં પડ્યો છો આ તે ગર્લફ્રેન્ડ બનાવીને એ તારી ગર્લફ્રેન્ડવા છે બેય બેનો સરખી દેખાય છે એક છોકરો મને એક છોકરીને કે હું તને પ્રેમ કરું છું તો છોકરી કે હું તારી કરતા મોટી છું આ કે સોરી હું તમને પ્રેમ કરું છું बड़े-बड़े आशिकों की डूब जाती है नैया बड़े-बड़े आशिकों की डूब जाती है नैया जब लड़की बोले थैंक यू भैया कमुक <laughs> तो मैसेज करता है बोलो काली-काली रात में भूतनी का साया मेरी जान ने थाना पाया और मैसेज करा <laughs> हमने एक भाई ने छोकरा ने कहया था बेटा तू तेरी गर्लफ्रेंड रे गयो तो फरवा पिक्चर जोवा गयो तो ક્યાંક ક્યાંક ગયો તો કેટલો ખર્ચો કર્યો એ કે બાપા પિક્ચર જોયું જેમાં અમે ફર્યા એક બધી ગાર્ડનમાં બધી સત્તરસો રૂપિયાનો ખર્ચો થયો સત્તરસો રૂપિયાનો ખર્ચો ન હોય સત્તરસો રૂપિયાનો ખર્ચો કર્યો એ કે બાપા એની પાસે એટલા જ હતા મને એક છોકરો એની મમ્મી યાર જોર જોર થી વાત કરે જોર જોર થી એટલી બધી જોર જોર થી વાત કરીને અને બાપા એવા કે આવી રીતના જોર જોર થી તારી મમ્મી સામે રાડ્યું નાખશો કે આવી રીતના વાત કરે તો છોકરો કે કા તમને જલન થાય છે કે તમે આવી રીતના વાત નથી કરી શકતા એટલે ને હમણાં એક હિરોઈન ના ફોટા નામ આમ ઝૂમ કરતો બોલો મોબાઈલમાં ઝૂમ કરે ને ત્યાં મોબાઈલમાં આવી ગયા કઈ આમ ઝૂમ કરતો હતો હિરોઈન નો ફોટો એટલો બધો ઝૂમ કર્યો ને ત્યાં વાહ એની ઘરવાળી આવી ગઈ એ કે હવે એન થી વધારે ઓરી નહીં આવે આ ઘરવાળી છે એને હા એ હિરોઈન જ છે સુખ દુઃખમાં માં એ કામ લાગશે આ હિરોઈન નહીં લાગે કામ ઘરની હીરોઈન છે એને સાચવી ભાઈ કારણ કે પતિ પત્ની હારી હોય ને તો એ તમારે સુખ દુઃખમાં હારે હા ઓલી ફોટાવાળી ન આવે ભાઈ એ ફોટા પડાવવા આવે ખાલી એક જણો તમે ઘરે ગયો ને તો એની ઘરવાળી રોતી હતી આંખમાંથી સાવણને ભાદરવો વહો એવી રોવે એવી રોવે એવી રોવે તો ગયો કે ડાર્લિંગ તને કોણે કાંઈ કંઈક કીધું મારા મમ્મીએ કાંઈ કીધું મારા પપ્પાએ તને કાંઈ કીધું મોટા ભાઈએ કઈ કીધું ભાભીએ કંઈ કીધું બોલ દાર્લિંગ તું રોછો છો તારી આંખમાં કેમ છે એની આવડ કે પણ ડુંગળી જેવું બનવું જોઈએ આ જે કાપે એને રોરા આ ડુંગળી તમે જો એને કાપે ને એની એની જેવું બની જવું જે કાપે ને એને રોવરાવા બેન તો બાજુ વાળા બેન પાસે ગયા કે તમારું વેવણું આપો ને રાતે અગિયાર વાગી ગયા બોલો કે તમારું વેવણું આપો ને ધોલા બેન કે તમારે અત્યારે વેવણાનું શું કરું છું કે આજ તમારો ભાઈ મોડ આવ્યા છે ને એટલે મારવા નહીં એમ ગરમ રોટલી બનાવીને ખવડાવવા એમ કે જે પાછા વાળા બેન કે જલ્દી થઈ જાય મારે એ કે તમાર ભાઈ હજી નથી આવ્યા અહિયા જાડા અગિયાર આવવાના હા વેલણ થી છે ને રોટલી ગોળ થાય પતી સીધો થાય હો એક જણો મારી પેલા મને મારી ઘરવાળી છૂટા વેલણ ના ઘા કરે આવે મન કે આવે કીધું નવું નીકળ્યું રોટલી બનાવન વેલણ ની જરૂર જ નહીં મને કે વેલણ ન હોય એટલે કઈ મારે નહીં રોટલી બનાવ મશીન લઈ આવું રોટલી બનાવ મશીન લઈ આવું આઠ દર છે થયા ને તો ધોડતો ધોડતો જતો મેં કીધું એટલે ક્યાં જા છો મન કે વોશિંગ મશીન લેવા જાઉં ઘા આવતા અમારે એક જણો છે ને એકલો રે બોલો તો એકલો રહે ને એ જણો તો બરાબર એમ કહેવાય કે એના પાંત્રી હાડત્રી સુધી લગ્ન ન થયા એમાં હાડત્રી વર્ષે એક કન્યા લગ્ન થઈ ગયા એના અને નવી નવી હોવ આવી એટલે રસોડામાં રોટલી બનાવતી હતી એટલે આ ભાઈ બાર સોફે બેઠો બેઠો વિચાર કરે કે હું જ્યારે રોટલી બનાવતો ત્યારે એ કે મારા પાટલીનો એક પાયો ટૂંકો હતો ટક 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 અવાજ આવે રોટલી બનાવે ને અત્યારે અવાજ કેમ નથી આવતો હોય કે તે જોવા હાટું રહોડામાં ગયો જેવો રહોડામાં ગયો ને તો તણી પાયા અલગ પડ્યા હતા અને એની ઘરવાળી રોટલી બનાવતી હતી તો આ ભાઈ જૈન કે આ તણી પાયા અલગ છે આ તે શું કર્યું કે કે એની ઘરવાળી કે એ ટકટક કરતા હતા મને ટકટક કરે ન ગમે એ છે હું ગમે તોડી નાખું એ છે ત્યારનો આ બંધ થઈ ગયો ટકટક કરતો હોય છે આપણે બે જ પગ છે આ તોડી નાખે તો નકામું થાય હમણાં તો એક જણો અડધી રાત સુધી એમ કે ફોનની અંદર મચ્યો તો અડધી રાત સુધી નકરા મેસેજ આવે ને મેસેજ જાય ને એ કે પણ આ અડધી રાત સુધી તમે કોને નકરા મેસેજ કર્યા કરો છો આ ભાઈ કે મારી સ્કૂલની ફ્રેન્ડ છે મારી હારે કોલેજમાં ભણતી હતી કે એ ફ્રેન્ડ છે એની ઘરવાળી કે તમે તો આઠ જ ભણ્યા છો તો કોલેજ આવ્યું ક્યાંથી એક જણો તમે છોકરી જોવા ગયો ને ભાઈ છોકરી જોવા છોકરી જોવા જવું જોઈએ તો છોકરી જોવા એક જણો ગયો છોકરી જોવા ગયો ને તો બેઠો જઈને તો એને છોકરીને બાપાએ પૂછ્યું કે તમે દારૂ પીવો છો આનું મોઢું જોઈને જ પૂછું બોલો કે ના રે ના માવો ખાવ છો ના રે ના કાંઈ આમ બીડી બીડી પીવો છો એ કે ના રે ના એના બાપા કે હા કોઈ તમને કોઈ જાતની કુટેવ છે જ નહીં બોલો કે છે ને કઈ કુટેવ છે કે ખોટું બોલવાની એક જણો તો ધોમ પી ગયો ને અમુક પી જાય પછી નખરા બહુ કરે હા તો પીન પછી સોસાયટી ની વચ્ચે હોય છે એમ કે પીન આવ્યો ને સોસાયટી ની વચ્ચે ધબધબાટી બોલાવો માણસો નું કુંડાળું વળગ્યો અ અને જે રાયડું નાખે હું કોઈના બાપથી નથી બીતો જેને હવા હોય આવતા રહ્યો હા મેન ફલાણું ઢીકડું એની એમ કે વાતો નીડો કરો સોસાયટી ની વચ્ચે અને માણસોનું કુંડાળું વળી ગયું તો એમાં એની ઘરવાળી આવી એની ઘરવાળી આવીને કે એ સાંભળો છો હા બોલ હું કામ છે તમે બેઠા અને અને પછી તમને પાપડ પાપડ દીધો ભાંગ્યો નહીં અને તમે દસ્તો મંગાવ્યો એ દસ્તો ક્યાં મૂક્યો એક છોકરા ને એક છોકરી સામી મળીને તો માર્કેટમાં તો કે આમ ને જવું કરીને કે તમને ક્યાંક જોયા એવું લાગે છે ઓલી છોકરી કે જોયે હોય ને એ ક્યાં જોઈશ ઈ એ કે ના તમને ક્યાંક જોયા એવું લાગે છે ત્યારે છોકરી બોલી કે જોયે જ હોય હું હું પાગલખાનામાં ડોક્ટર છું કે હમણાં તો એક જણો હવાના પોરમાં માં જતો હતો દોડતો દોડતો ઉઘાડા પગ્યા મેં તલા અત્યારમાં ક્યાં જાશો અરે મન કે રાતે સપનામાં હિરોઈન આવી પાછી હિરોઈન આવી મને કે સપનામાં હિરોઈન આવી કે કે મેં તો હું થયું અરે મન કે સપનામાં હિરોઈન આવી મારો હાથ પકડ્યો કે હાલો આપણે ફરવા જઈએ કે પછી અમે ગયા જંગલમાં ફરવા ગયા આહવા ડાંગ બાજુ જંગલમાં અમે જંગલમાં ફરતા હતા હું એમાં હું હાલ્યો જતો હતો ને એમાં મને પગમાં કાંટો વાગ્યો મેં કીધું ચંપલ પહેરાય ને મને કે ચંપલ નહોતા એ લેવા તો જાઉં છું ઉઘાડ સપનામ હિરોઈને આવે આ દુનિયામાં એક એવું જ કપલ છે કે જે ભેગું રહે ને તો જેનું અસ્તિત્વ છે એવું કપલ હોય ને તો એ ચપ્પલ છે બોલો કારણ કે એક ચપ્પલ ખોવાઈ જાય ને તો બીજું એનું અસ્તિત્વ મૂકી દે બોલો ચપ્પલ જ છે મારા ભાઈ બન મને કે આપણે ચપ્પલ વગર હાલી હકીએ કે ચપ્પલ આપણી વગર ન હાલી હકીએ આપણે કીધું આપણી વગર ન હાલી બીજો લઈને બીવો જાય તો હાલવા માંડે કીધું ધ્યાન રાખવું છે એક જો તમારે ઘરે આવ્યો ને બરાબર કામેથી તો રાતના દડા થઈ ગયા જેવો ઘરની અંદર ઘેરો ને પગ મૂક્યો ને એની ઘરવાળી કે તમારો મોબાઈલ આપો તો અના મોડો પડ્યો કે મને પણ બહાર બાથરૂમમાં જાઉં બાથરૂમમાં જાઉં એમ કહીને બાથરૂમમાં ગયો જઈને મીડિયો ડિલેટ કરવા ફેસબુક ડિલેટ મેસેજર ડિલેટ કોન્ટેક્ટ લિસ્ટ બધા ડિલેટ વોટ્સઅપના મેસેજ બધા ડિલેટ ગેલેરી તો ડિલેટ બધું ડિલેટ કરી હાશ એની ઘરવાળી કે લે મોબાઈલ બહાર નીકળીને એની ઘરવાળી આમ જોઈને કે હા ટાવર આવે છે તારે શું કરું તું કે ભાઈ મારે જોવું તું જીઓ નો ટાવર આવે છે કે નહીં કે મારે તો થાય બોલો કે ટાવર આવતો તારે પેલા બોલવું જોઈએ કાને ફોન રાખીને આમથી આમ આમથી આમ આમથી આમથી આમ ગુમરા મારે કાને ફોન રાખેલો ને આમથી જાય ઘડી કામ જાય ઘડી કામ જાય ઘડી કામ જાય મેં દે ભાઈ એ તો મને કે શું છે મેં ગાંડો છો ગાંડો મન કે કેમ ગાંડો કયો છે મેં કીધું આ કાને ફોન રાખીને અડધી કલાક ત્યાં આમામામા કરશો મન કે ગાંડો કાંઈ નથી મેં તો આ કાને ફોન રાખીને હું આટા માર છું મન કે મારી ઘરવાળીનો ફોન છે તમે કીધું બોલતો કેમ નથી મન કે વારો આવે તો બોલું ને વારો બોલ બોલ કરે છે મને હાંભળે સમય આવ્યો હમણાં તો એક એક બેન ઘરવાની કે તમે તો હાવ બદલાઈ ગયા છો એનો ઘરવાળો કે ક્યાં બદલાઈ ગયો છે કેવી રીતના એ કે લગ્ન પેલા તમે મને કીધું તું તારી નાના નાની ઈચ્છા હોય ને એ હું પૂરી કરીશ તમે એવું મને કીધું તું કે તારી નાનામ નાની ઈચ્છા હું પૂરી કરીશ આ ભાઈ કે હું એ જ વિચારું છું કે તારી નાની ઈચ્છા છે કઈ મને એક નાની ઈચ્છા નથી લાગતી મોટી મોટી ઈચ્છા હોય હમણાં એક પતિ પત્ની એમ કે બે ફરવા ગયા ને તો આ લોભીઓ મું સમજ્યા તો કે એની ઘરવાળી કીધું પાણી પીવું છે તરસ લાગી છે બોટલ લઈ લ્યો ને ત્યાં ભાઈ ઉભો બો કે આપણે રગડાપુરી ખાવી રગડાપુરી એની ઘરવાળી કે નામ મને મોઢામાં પાણી આવી ગયું પી પી પાણી મોઢામાં બોટલ નો લઈએ એટલો તો હમણાં તો એક જણો ઘરે આવ્યો ને ઘરવાળી રોતી હતી એટલી કાં રો છો ગાંડી તને કોઈ કઈ કીધું બા ખીજાણા બાપુજી ખીજાણા કોઈ ના ના તો રોચો હું કામ એવાર તમે ગયા તો મને બાઈ નો કહેતા ગયા બોલ હવે કામ ઈ કે તું રહી જા ને એ કે ગગલાઓમાં તમે મને મનાવતા જ નથી એનો ઘરવાળો કે તું હું તહેવાર છો તને કે તમે લગ્ન પેલા તો મારે કેવા વખાણ કરતા હતા તું મારી બરફીન તું મારી રબડીન તું મારા પેંડા ને આવા એ કે મારા વખાણ કરતા હતા અને હવે તો તમે કે કઈ બોલતા જ નથી એનો ઘર વાળો સમય સુધી હારી ન રે એક જો મારી કે ઉષાદ ભાઈ પત્ની ને ઘડિયાળ બે હરખા મેં કીધું કેમ અરે મન કે પત્ની ટકટક કરે ઘડિયાળ ટકટક કરે પણ મેં કીધું ઘડિયાળમાં ડંકા પડે મને કે આમાં ડંડા પડે મેં કીધું એ તારે પડતા બાઘાની ઘરવાળી પિયર ગઈ ને તો બીજા દિવસે બાઘાએ ફોન કર્યો ડાર્લિંગ તું ગઈ ત્યારનો સમય થંભી ગયો છે હું ઘડિયાળની સામે બેઠો છું નથી કલાકનો કાંટો હલતો નથી મિનિટનો કાંટો હલતો નથી સેકન્ડનો કાંટો હલતો આખી કેમ કે સમય થંભી ગયો ઘડિયાળ થંભી ગઈ છે ડાર્લિંગ તું ગઈ ત્યારની ઘડિયાળ થંભી ગઈ એની ઘરવાળી કે ઘડિયાળ થંભી નથી ગઈ એમાં ત્રણ દીથા પાવર ગયો છે દસ રૂપિયાનો પાવર નખાય આ સમય કોઈની વાત જોતો નથી સમય હાલ્યા જ રાખી કોઈની વાતનું જ ઉભો નથી ભાઈ હમણાં એક જણો બુક વાંચતો બોલો જાડી મોટી જવાબ બુક વાંચતો વાંચતો એની ઘરવાળી કે ડાર્લિંગ આમાં લખ્યું છે કે મૂર્ખ માણસને હોશિયાર પત્ની મળે એની ઘરવાળી કે તમને મારા વખાણ સિવાય બીજું કાંઈ આવડતું જ નથી એટલે એને એમ કે સુંદર પ્રત્યે હમણાં અમારી બાજુમાં દીપાન લગ્ન થયા બોલો દીપાના લગ્ન થયા તો લગ્ન થઈ ગયા નવી નવી ઘરવાળી આવી ને તો દીપાને બાબુ કઈ ને બોલો બાબુ મારો બાબુ દીપો એકથી ગરમ થઈ ગયો કે તારે રિસ્પેક્ટ થી બોલાવવાનો હું કઈ તારો છોકરો નથી કે બાબુ બાબુ કર્યા એની ઘરવાળી કે કઈ વાંધો નહીં બીજે દી કે બાબુજી બાબુજી બોલો બાબુજી જી લગાડે એક જણો તમને મને કે મારી ઘરવાળી ઝઘડો થયો ને તો મારી ઘરવાળી પિયર વહી ગઈ મેં કીધું ભાગશાળી છો મન કે મેં કીધું મારે મારી ઘરવાળી ઝઘડો થાય ને તો એના પિયરિયા એ બોલાવે પત્ની હોય આપડી પત્ની આપણે ધર્મ પત્ની કે મન કે આપડા હાળા ને ધર્મશાળા કહેવાય મેં મનકિયા હાળો અને હાળી મન ક્યાં ગજબના પાત્રો છો મન કે મન કે તમને એક વાત કહું મેં તું કેને મન કે ખુશી દેખાડવી અને ખુશી છુપાવવી આ બેમાં તફાવત શું મેં કીધું હાળો આવે ને ત્યારે દેખાડવી પડે અને હાળી આવે ને ત્યારે ખુશીને છુપાવવી પડે અંદર આમ ઉભરા આવતા હોય ભાઈ એને હેઠળ બાગાની ઘરવાળી એમણે બાઘાની કહી કે હું તમને અઠવાડિયું ન દેખાવ તો તમે શું કરો તો બાઘો રાજી થઈ ગયો રાજી ન થવું ઉતરત ભાઈ રાજી થઈ ગયો પછી હું અઠવાડિયુંની ઘરવાળી ન દેખાણી આઠમા દિવસે થોડોક આંખનો હો જો ઉતરો પણ આ તો માત્ર ને માત્ર હાસ્યની રમૂજી વાત હતી બાકી સ્ત્રી છે ને સ્ત્રી તો શક્તિ છે સાહેબ કારણ કે સ્ત્રીથી મોટું એક પાત્ર ઘરની અંદર ન હોઈ શકે સાહેબ કારણ કે જે ઘરની અંદર સ્ત્રી નથી ને સાહેબ એ ઘરની અંદર રોનક ન હોય કારણ કે સ્ત્રી હોય ને તો ઘર ઘર થાય સાહેબ એટલે સ્ત્રી ઘરની અંદર હોય ને એ ઘરની અંદર રોનક હોય સાહેબ કારણ કે આપણા ઘરની અંદર દુઃખ સુખ ગમે હોય ને એમાં આપણી ઘરે કોઈ પણ સ્ત્રી હોય કોઈપણ રૂપની અંદર સ્ત્રી હોય એ મા હોય બેન હોય પત્ની હોય કે આપણી દીકરી હોય કોઈપણ રૂપની અંદર સ્ત્રી હોય ને તો એ આપણા ઘરની અંદર એ ઘરને સ્વર્ગ બનાવી શકે સાહેબ કારણ કે મને એક પ્રસંગ યાદ આવે કે બરાબર એક મહાનગરની અંદર બે બહેનો બરાબર વાતું કરે એક બેન બીજા બેનને કહેતા હતા કે અત્યારે ઘર આખું કેટલું અઘરું થઈ ગયું ને આ છોકરાને આપણે સ્કૂલે મૂકવા જવાનું ટ્યુશનમાં મૂકવા જવાનું ડાન્સ ક્લાસમાં મૂકવા જવાનું આપણે કે ઓફિસના કામમાં સાંભળવાનું ટિફિન દેવા જવાના ને આ કરવાનું કેટલા ઓફિસના કામ કરવાના બેંકમાં જવાનું અત્યારે કે આપણે ઘર આખું બહુ અઘરું થઈ ગયું છે બહુ ટેન્શન છે આવી રીતના એ બે બહેનો વાત કરતા હતા અને ત્યારે ગામડાના બેન આ વાત સાંભળતા હતા ને એ બેને એટલું કીધું કે બેન માફ કરજો તમારી વાતની વચ્ચે વાત કરું છું કે તમારા તમે એમ કહેશો ઘર આખું અઘરું છે અત્યારે તમારા ઘરની અંદર ક્યારેય અનાજ ખૂટે દાણા ખૂટે દાણા એટલે ઓલા સિટીના બે બેન કે ના રે ના અમારા ઘરમાં દાણા ન ખૂટે અમે તો એક વરસનું એક ઘરે ભરાઈ લઈ અમારે એ કોઈ તકલીફ ન હોય કોઈ વસ્તુની અમારે કમી ન હોય કોઈ વસ્તુ ખૂટે નહીં અને ત્યારે ગામડાના બેને કીધું કે તો બેન સાંભળો એને ઘર આક્યું ન કહેવાય ઘર આક્યું એને કહેવાય કે ઘરની અંદર કાંઈ ન હોય અને એના ઘરવાળાને એમ કહે કે જાઓ એક કિલો ઘઉં લઈ આવો અથવા એક કિલો ઘઉંનો લોટ લઈ આવો અને એનો ઘરવાળો એમ કે ઘઉંનો લોટ લેવા કે ઘઉં લેવા જતો હોય અને ઘઉંના લોટની જગ્યાએ ચાર મહેમાનને લઈને આવે ને અને એ મહેમાનના મોઢા હાચવીએ ને એને ઘર હાંચવું કહેવાય સાહેબ એને ઘર હાચવું કહેવાય કારણ કે નારી છે ને નારી છે દુઃખમાં સદાય હસતો ચહેરો હોય છે દુઃખમાં સદાય હસતો ચહેરો હોય છે હું નારાયણ હું નારી છું એટલે મને નારાયણ ઉપર ભરોસો હોય છે સાહેબ આ નારીનું આ વાક્ય છે કે દુઃખમાં સદાય હસતો ચહેરો હોય છે દુઃખમાં સદાય હસતો ચહેરો હોય છે એ નારી છે એટલે એને નારાયણ ઉપર ભરોસો હોય છે સાહેબ એટલે તમામ સ્ત્રીને આ વંદન કરું છું સાહેબ આ તો માત્ર ને માત્ર હાસ્યની અને રમૂજી વાત હતી એટલે કાંઈ પણ બોલવામાં સતી રહી હોય તો મોટું હૃદય રાખીને આપ માફ કરશો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત વંદે માતરમ ધન્યવાદ